मित्रों श्रावण महीनो आवतो होय अने भगवान भोळियानाथ ने याद न करिए तो केम चाले। जटा टवी गलत जलत प्रवाह पावी तस्थले गलेव लंब्य लंबितम भुजंग तुंग मालिकम डमट 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 डमन निनाद वट डमरवय चकार चंड तांडवम तनोतु न शिव शिवम। मित्रों तमने ख्याल छे के श्रावण महीना में उपवास शा माटे करवामां आवे छे? कोक मोटी उमरनी व्यक्ति होय ने एमने पूछी जोजो, 50-60 वर्षनी એમને પૂછવાથી તમને ખ્યાલ આવશે કે આ તો વંશ પરંપરાગત ચાલ્યું આવે છે કે આજકાલના આપણે ઉપવાસ કરતા હોય 5-25 વર્ષ 50 વર્ષથી એવું નથી, પણ આ તો વારસાઈથી ચાલ્યું આવે છે। અંદાજે આશરે લગભગ 5000 વર્ષ પહેલાંની આ પરંપરા છે, આપણે ઋષિ પરંપરાઓ છે ઉપવાસ કરવાની। મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર શ્રાવણ મહિનામાં ઉપવાસ શા માટે કરવો एना विषे डिटेल में जोईशु, तो अंत सुधी वीडियो जोता रहेजो। नमस्कार मित्रों, जय भारत, जय किसान, जय आयुर्वेद। हूँ छू अशोक गोपाणी, तमे जोई रह्या छो तमारी पोतानी चैनल आयुर्वेदा वैरागी। मित्रों हूँ तमने पहलेथी ज कहेतो आव्यो छू कि आपणा जे ऋषि मुनिओ छे, आपणी ऋषि परंपरा छे, એમની પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હતો। એ ત્રિકાળ જ્ઞાની હતા, એમને પહેલેથી જ ખ્યાલ હતો કે હવે પછી કળિયુગ આવવાનો છે અને કળિયુગની અંદર કોઈ માણસ નીતિ નિયમમાં માનશે નહીં, નીતિ નિયમોનું પાલન કરશે નહીં। તમને સીધા જ કહેવામાં આવે કે તમારે ભૂખ્યા રહેવાનું છે તો શું તમે ભૂખ્યા રહેશો? નહીં રહો ને। એટલે જ તે આપણા ઋષિ મુનિઓએ ધર્મ, વિજ્ઞાન અને આયુર્વેદ ત્રણેયને ભેગું કરેલું છે। તમને કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાથી ફળ મળશે, પણ કયું ફળ મળશે એ તમને ખ્યાલ છે? તો આજે હું તમને બતાવીશ કે તમને કયું ફળ મળશે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાથી। પહેલાં તો ઉપવાસનો અર્થ જોઈએ। ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, મતલબ કે ભગવાનની નજીક રહેવું। પણ તમે ભગવાનની નજીક ક્યારે રહી શકશો? જો તમારું શરીર સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે, બાકી તમે પથારીવશ થયા તો શું તમે ભગવાનની ભક્તિ કરી શકવાના છો? નહીં ના। હવે મિત્રો આપણે આ ઉપવાસને વિજ્ઞાન અને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ। બધાને ખ્યાલ જ છે કે શ્રાવણ મહિનો એટલે ધીમો ધીમો ઝરમર ઝરમર એક ધારો વરસાદ આખો મહિનો ચાલુ રહે છે। સૂર્યનારાયણના કોઈ દિવસ દર્શન ભાગ્ય જ થાય છે આપણને, અને દર્શન થાય તો થોડાક ટાઈમ માટે જ તે। સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચી શકતા નથી, સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચે નહીં એટલે હવા, પાણી, તમામ વસ્તુ દૂષિત થઈ જાય છે। વરસાદ જ એટલો પડે છે કે વરસાદ બંધ નથી થતો, એટલે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે। પાણીના ખાબોચિયા ભરાય એટલે તમને તો ખ્યાલ જ છે કે મચ્છરનો ત્રાસ વધી જાય, માખીઓનો ત્રાસ વધી જાય, બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય, ગંધવાળો વધી જાય, જ્યાં જુઓ ત્યાં નકરી ગંદકી જ જોવા મળે, આખું વાતાવરણ જ રોગચાળાયુક્ત થઈ જાય। હવે જો આવું વાતાવરણ રોગચાળાયુક્ત બને તો પછી આપણી શું પરિસ્થિતિ થાય? અને જો વાતાવરણ રોગચાળાયુક્ત થઈ જાય, આપણે બીમાર પડીએ તો ધીમે ધીમે કરતાં બીમારી વધારે ફેલાતી જાય, તમામ લોકો બીમાર થતા જાય। શ્રાવણ મહિનો એટલે બીમારીનો મહિનો કહેવાય, અને જો તમે બીમાર પડો તો તમે ભક્તિ તો કરી શકવાના નથી। એટલે આનાથી બચવા માટે આપણા ઋષિ મુનિઓએ ઈલાજ આપ્યો છે આપણને કે ઉપવાસ કરવો શ્રાવણ મહિનામાં। અમુક લોકો શ્રાવણ મહિનાના 4 સોમવાર પૂરતો ઉપવાસ કરે છે, ઘણા બધા લોકો એવા છે કે આખો મહિનો ઉપવાસ કરે છે। હવે આ બધા વાતાવરણના લીધે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય છે, એટલે ઉપવાસ કરવાથી આપણું શરીર સારું રહે છે, તંદુરસ્તી સારી રહે છે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે, આપણે બીમાર પડતા નથી। એટલે જો આપણે બીમાર ન પડીએ તો આપણી શારીરિક શક્તિ સારી જળવાઈ રહે, એટલે આપણે ભક્તિ કરી શકીએ। તમને એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરો તો ફળ અવશ્ય મળે છે, પણ કયું ફળ મળે છે એ તમને ખ્યાલ છે? નથી ખ્યાલ ને? તો આજે હું તમને બતાવીશ કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાથી તમને કયું ફળ મળે। કે પહેલું ફળ કે તમે બીમાર ન પડો, એટલે તમારે દવાખાનાનો ખર્ચો મટી જાય। જો બીમાર પડો તો દવાખાનાનો ખર્ચો કરવો પડે, એની જગ્યાએ બીમાર ન પડો તો દવાખાનાનો ખર્ચો બચે, એ એક ફળ થયું। બીમાર પડો
એટલે તમે તમારું રોજિંદા કામધંધો કરી ના શકો. ધારો કે તમારે રોજની 500 રૂપિયાની 1000 રૂપિયાની આવક હોય તો એ તો બંધ જ થવાની છે. એની જગ્યાએ બીમાર ન પડો તો દવાખાનાનો ખર્ચ બચશે, પ્લસ તમારી આવક ચાલુ રહેશે. આ ફળ જ છે ને મિત્રો, ઉપવાસ કરવાથી તમારું તન મન અને ધન બધું સચવાઈ રહે છે. આ મોટામાં મોટું ફળ છે. તમારું શરીર સારું રહે છે, તમે બીમાર ન રહો એટલે તમારું મન સારું રહે છે, તમે રોજિંદું કામ કરી શકો છો, તમારે પૈસાનો ખર્ચ થતો નથી બીમારીના હિસાબે, એટલે તન મન અને ધન બધું જ સચવાઈ રહે છે ઉપવાસના કારણે. એટલે આપણે કયા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એ આપણી ઉપર આધાર છે કે આપણે ઉપવાસને કયા દ્રષ્ટિકોણથી જુઓ. મિત્રો, બાકી ઉપવાસમાં છે ને ખરેખર થોડોક અમથો ફળાહાર જ કરવાનો હોય છે. થોડો ઘણો ફળાહાર એટલે જીવવા માટે ખાવાનું હોય છે, ખાવા માટે જીવવાનું નથી હોતું. અને જે લોકો રોજ 500 ગ્રામ ખાતા હોય એની જગ્યાએ ઉપવાસના દિવસે 1.5 કિલો ખાઈ જાય છે તો એને ઉપવાસ ન કહેવાય, એને એક પ્રકારની વિકૃતિ કહેવાય. તો શું તમે આવી વિકૃતિ કરો છો કે આવી વિકૃતિ કરવા માગો છો? જો ખરેખર તમારે ઉપવાસ જ કરવો હોય તો જીવવા માટે ખાવાનું, જરૂર પૂરતો ફળાહાર કરવાનો. ઘણા લોકો તો કિલો કિલો ફ્રૂટ ખાઈ જાય છે ઉપવાસમાં, તો આ ઉપવાસ નથી. હવે મિત્રો, તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવા પ્રકારનો ઉપવાસ કરવો છે. તો બસ આજે આટલું જ તે. નમસ્કાર મિત્રો, જય મહાદેવ.